7 इंग्लिश ग्रामर अपने सेम वन में अपने चेप्टर्स भणी गया बराबर छे। तो हवे अपने थोड़ा चेप्टर्स नो अत्यारे अपने जे सेम वन में जे चेप्टर्स भणी गया एनु अपने थोड़ुक रिविजन करीशुं बराबर छे ने। तो आपणुं लेसन वन शुं छे? काइंड्स ऑफ सेंटेन्सीस। काइंड्स ऑफ सेंटेन्सीस एटले शुं? तो के वाक्योना प्रकार। वाक्योना प्रकार केटला छे आमां? तो के चार प्रकार छे। तो कया कया छे? एसर्टिव सेंटेन्स, इम्पेरेटिव सेंटेन्स, इंट्रोगेटिव सेंटेन्स अने एक्सक्लेमेटरी सेंटेन्सीस। बराबर। तो एसर्टिव सेंटेन्स एटले शुं? तो के वाक्यनी शरूआत कैपिटल लेटर थी शुरू थाय छे अने पूरुं थाय छे त्यां पूर्ण विराम एटले के फूल स्टॉप आवे छे एने एसर्टिव सेंटेन्स कहे छे। पण एमां एक जुदी खासियत शुं छे? तो के एसर्टिव सेंटेन्स एटले छे एमां शुं होय? तो के वाक्य छे तमने कंईक माहिती आपतुं होय। बराबर छे। माहिती आपतुं होय एटले शुं आपे? શું આપે? કે ભાઈ અમે આજે ઇંગ્લિશ ભણવાના છીએ બરાબર, અથવા અમે આજે ઇંગ્લિશ ભણીશું બરાબર। તો આ માહિતી આપી છે બરાબર। મેં આજે છાપું વાંચ્યું બરાબર, તો એ પણ માહિતી છે બરાબર। હવે આપણે બીજો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે વાક્ય છે ને એ તમને કંઈક કમાન્ડ આપતું હોય, કમાન્ડ એટલે તમને કંઈક કહે એટલે તમારે કરવાનું, સીધા બેસો તો એ શું કહેવાય? કમાન્ડ કહેવાય બરાબર છે। એના પછી આપણે જોઈએ કે આપણે એમ કહીએ કે ભાઈ ચાલો લાઈનમાં ચાલો, તો એ કમાન્ડ કહેવાય બરાબર। કમાન્ડ એટલે અમે તમને જે કહીએ અથવા કોઈ તમને જે કહે એ તમે કરો છો એને કમાન્ડ કહેવાય છે, એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં છે ને તમને એમ કહે છે ડોન્ટ મૂવ, હલન ચલન ના કરો, ડોન્ટ મેક નોઇઝ, અવાજ ન કરો, આવા બધા જે વાક્ય આવશે, અથવા તો ડોન્ટ વાળા સ્ટોપ ધ કાર, પડદા બંધ કરો, પ્લીઝ અવાજ બંધ કરો, આવા બધા શબ્દ વાક્ય તમને જે કહેવામાં આવે છે એને કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ બરાબર છે। એના પછી છે ઇન્ટ્રોગેટિવ। ઇન્ટ્રોગેટિવ તો સાવ સહેલું જ છે, એમાં વાક્યમાં જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય, એને ઓળખવા તમને સાવ સહેલું આવડી જશે। અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં ઉદ્ગાર ચિહ્ન હોય એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે। ઓકે, ચલો હવે આપણે જોઈશું લેસન ટુ, કાઇન્ડ્સ ઓફ નાઉન। કાઇન્ડ્સ ઓફ નાઉન્સ એટલે શું? કે નાઉન એટલે નાઉન ના પ્રકાર જોઈએ। નાઉન એટલે નામ અને કાઇન્ડ્સ ઓફ એટલે પ્રકાર। તો કાઇન્ડ્સ ઓફ નાઉન્સ એટલે નામના પ્રકાર। નામના પ્રકાર કઈ રીતે? તો આપણે જોઈએ એમાં જ પાંચ પ્રકાર છે। કોમન નાઉન છે, પ્રોપર નાઉન છે, એબસ્ટ્રેક્ટ નાઉન, કલેક્ટિવ નાઉન અને મટીરિયલ નાઉન છે। કોમન નાઉન ને પ્રોપર નાઉન સમજી જઈએ આપણે અત્યારે। કોમન નાઉન એટલે શું? કે જે કોમન હોય, અને પ્રોપર નાઉન એટલે જે કોઈ એક જ હોય એને કોમન અને પ્રોપર કહેવાય, આપણે બે સમજીએ બરાબર। તો કોમનમાં શું આવે છે? તો કે ગર્લ એટલે છોકરી બરાબર, એ કોમન નાઉન છે। પણ છોકરીમાં જો કોઈકનું નામ કહીએ કે ભાઈ રિયા છે, સીતા છે, ગીતા છે, મીના, ટીના, આ બધા શું છે? તો કે ભાઈ આ બધા છે પ્રોપર નાઉન કહેવાય બરાબર છે। બોય, બોય એટલે છોકરો, તો છોકરા કોમન આપણે કહીએ કે ભાઈ બાર છોકરાઓ રમે છે, તો આપણને એના નામ નથી ખબર એટલે આપણે શું કહીએ? બાર છોકરાઓ રમે છે બરાબર। પણ આપણે એમ કહીએ કે ભાઈ કોણ રમે છે એટલે એમ કહીએ છોકરાઓ રમે છે, પણ જો છોકરાઓના નામ લઈએ ને તો એમ પ્રોપર નામ કહેવાય, મનીષ ને રમેશ ને સુરેશ ને એ બધા રમે છે, બધા બાર રમે છે, તો એ બધાને પ્રોપર નાઉન કહેવાય બરાબર છે। આ કોમન અને પ્રોપર સમજી ગયા। એબસ્ટ્રેક્ટ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું? તો કે એ વ્યક્તિમાં કે માણસમાં કે વસ્તુમાં કંઈક ગુણ બતાવવા, એમાં કંઈક ગુણ હોય એને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે। એમાં કંઈક ગુણ હોય, એમાં કંઈક લાગણી હોય અથવા કોઈ કાર્ય હોય એને કહેવાય છે એબસ્ટ્રેક્ટ નાઉન। જેમ કે એબસ્ટ્રેક્ટ નાઉનમાં ગુણ તો કે ભાઈ જો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ એબસ્ટ્રેક્ટ નાઉનનું જ, કે ભાઈ આ છોકરી હોશિયાર છે, તો હોશિયાર છે એ હોશિયાર શું છે? તો કે એનો ગુણ છે બરાબર છે। હું મારા માતા પિતાને પ્રેમ કરું છું, તો માતા પિતાને પ્રેમ કરવો એ શું છે? તો કે એબસ્ટ્રેક્ટ નાઉન છે, પ્રેમ એમ એબસ્ટ્રેક્ટ નાઉન છે। હવે પ્રેમને તમે જોઈ નથી શકતા પણ તમે એને મહેસૂસ કરી શકો છો બરાબર। હોશિયાર છે કોઈના મોઢા ઉપર કે કંઈ લખેલું ના હોય પણ આપણે એને આમ ખબર હોય આપણને કે હોશિયાર છે, કારણ કે એનું આપણે બધું જોતા હોય ભણવાનું આ તે બરાબર, એ રીતે જોઈએ એટલે એને કહેવાય એબસ્ટ્રેક્ટ નાઉન। કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિનું, વસ્તુનું, પ્રાણીનું, પંખીનું જૂથ હોય, ફૂલોનું પણ જૂથ હોય, એ રીતે દરેક વસ્તુઓના જૂથ હોય જ છે, માણસના પણ જૂથ હોય છે બરાબર છે, એને કહેવાય છે શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન્સ. હવે આપણે જોઈએ કે આપણે ક્લાસમાં શું હોય છે,
तो कि स्टूडेंट्स, स्टूडेंट्स એટલે વિદ્યાર્થીઓ, તો ઈ ક્લાસ 5માં ધોરણ કે 6ઠા ધોરણ કે 7માં ધોરણના વિદ્યાર્થીઓ, તો ધોરણ 7નો ક્લાસરૂમ તો એમાં શું હોય, તો કે વિદ્યાર્થીઓ હોય 7માં ધોરણના, તો ઈ ક્લાસરૂમ શું છે, તો કે એક જૂથ છે, બરાબર છે, બરાબર એને કહેવાય, હવે ફૂલ છે, ફૂલનો જે બધા એક સાથે ફૂલ ભેગા કરો ને તો એમાંથી શું બને, ગુલદસ્તો, ગુલદસ્તો મીન્સ કે શું બને, ગુચ્છો બને ફૂલનો, બરાબર છે, ફૂલનો ગુલદસ્તો બને, પછી ચાવીઓને જે એક સાથે હોય એને કહેવાય ગુચ્છો, ચાવીઓને ગુચ્છો કહેવાય, પછી માણસ જે ભેગા થાય એને શું કહેવાય છે, ટોળું, તમને તો એ ખ્યાલ જ છે, બરાબર, આને કહેવાય કલેક્ટિવ નાઉન, અને મટીરિયલ નાઉન એટલે શું, તો કે એમાં બધી જ પ્રકારની વસ્તુ, ચા, કોફી, દૂધ, ખાંડ, ઘઉં, ચોખા, પછી પ્રમાણે બધી ધાતુઓ આવી જાય, રૂ આવી જાય, દરેક પ્રકારની વસ્તુ હોય ને, પીવાની, ખાવાની, રમવાની, જમવાની, બધી જ વસ્તુ હોય એને કહેવાય મટીરિયલ નાઉન. ઓકે, આ તમને સમજાઈ ગયા પાંચ પ્રકાર. હવે એમાં બીજો કાઇન્ડ્સ ઓફ નાઉનમાં પણ બીજો પ્રકાર છે કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે શું, તો કે જે ગણી શકાય છે એને કાઉન્ટેબલ કહેવાય છે. તમે બેન્ચ, પેન્સિલ, બધી જ વસ્તુ ગણી શકો છો એને કાઉન્ટેબલ કહેવાય છે, બરાબર. ડોક્ટર્સ ને ગણી શકો, નદીઓ ગણી શકો, સિક્કા હોય તો તમારી પાસે ગણી શકો, મેંગો એટલે કેરીઓ, દરેક વસ્તુ ગણી શકો છો. ઘણી વસ્તુ એવી પણ છે કે જેને નથી પણ ગણી શકાતી, જેમ કે આપણે જોઈએ અનકાઉન્ટેબલ નાઉન્સમાં, અનકાઉન્ટેબલ નાઉન્સમાં જોઈએ તો કે ભાઈ કોફી, બરાબર, કોફી ને તમે ગણી શકો છો. કપમાં ભરી રહ્યું તો એક કપ કયો છે, એ કપની વાત કરો છો કે એક કપ કોફી છે, પણ કોફી આ માત્રા કેટલી છે કે કેટલી નાખી છે કે એવી કઈ ખબર પડે છે, તો કે ના, મીઠું, આપણે મીઠું નાખીએ છીએ શાકમાં, બરાબર, તો તમે એક ક્યારેક મીઠું ઓછું હોય તો એક ચપટી ભરીને તમે મીઠું છાંટી દો, બરાબર. હવે એમાં કેટલા કણ છે તમે ગણવા બેસો છો કે મેં આટલા કણ નાખ્યા, તો કે ના, દૂધ છે, પાણી છે, પ્રવાહી, દરેક વસ્તુ હોય છે એને તમે ગણી નથી શકતા. સામાન છે, સામાન છે ની બહુવચન શબ્દ જ છે, એટલે કે જેને બહુવચન એટલે શું કે સામાનમાં એક થેલો પણ હોય, બે થેલા પણ હોય, 25 થેલા પણ હોય એને સામાન કહેવાય, બરાબર છે, એ પણ ગણી. અને તારા, આકાશના તારાઓને તમે ગણી શકો છો? નહીં. તમારા માથાના વાળ તમે ગણી શકો છો? ગણી તો શકાય, પણ તમે કોઈથી ગણવા બેઠા છો, કારણ કે એ વસ્તુ આપણે ગણતા જ નથી, એ અનકાઉન્ટેબલ વસ્તુ છે, બરાબર છે, એને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન્સ. એના પછી જોઈએ લેસન 3, નાઉન્સ એટલે નંબર, સિંગ્યુલર અને પ્લુરલ આવે છે, બરાબર. સિંગ્યુલર અને પ્લુરલ એટલે શું, કે એકવચન અને બહુવચન. તો ભાઈ અમુક શબ્દમાં જો ખાસ, અમુક શબ્દમાં ખાલી સ્પેલિંગની પાછળ એસ લાગે છે, અમુક શબ્દ એવા હોય છે કે જે શબ્દ પૂરા થાય છે એમાં એસ, એસ એચ, સી એચ, કે ડબલ એસ, કે ઓ, કે એક્સ આપેલા હોય તો એમાં પાછળ ઈ એસ લાગી જાય છે. અમુક શબ્દ એવા હોય છે જેમાં વાય હોય છે પાછળ, તો એ વાય નીકળી જાય છે અને આઈ ઈ એસ લાગી જાય છે. અમુક સ્પેલિંગ એવા હોય છે કે વાય હોય છે પણ જો આગળ સ્વર હોય, તો સ્વર હોય તો વાય ની પાછળ ખાલી એસ લાગી જાય છે, બરાબર છે. અમુક શબ્દમાં એફ કે એફ ઈ સ્પેલિંગ પૂરો થાય ત્યાં હોય તો એફ કે એફ ઈ નીકળી જાય અને વી ઈ એસ લાગી જાય છે. આ બધા જ નિયમો તમને અહીંયા આપેલા છે. ઓકે, તો હવે આપણે જોઈએ યુનિટ 4, જેન્ડર. જેન્ડર એટલે શું, તો કે જાતિ. જાતિ એટલે શું, તો કે જાતિમાં પણ ચાર પ્રકાર છે, મસ્ક્યુલાઇન, ફેમિનાઇન, કોમન અને ન્યુટ્રલ. મસ્ક્યુલાઇન એટલે પુરુષ જાતિ, ફેમિનાઇન સ્ત્રી જાતિ, કોમન એટલે, કોમન એટલે ભાઈ બધામાં આવતી હોય એને કોમન કહેવાય. ન્યુટ્રલ જેન્ડર એટલે કે નાન્યતા જાતિ, એટલે કે નિર્જીવ કહેવાય છે, બરાબર. મસ્ક્યુલાઇનમાં પુરુષ જાતિ, પુરુષ જાતિમાં શું આવે, તો કાકા, મામા, માસા, દાદા, બરાબર, ભાઈ, બધા જ આવે, પુરુષ જે કહેવાય, છોકરો આવે, નાનકડો છોકરો આવે, ટૂંકમાં બધા જ આવી જાય. ફેમિનિન જેન્ડર એટલે સ્ત્રી, એમાં બધી છોકરીઓ આવી જાય, છોકરીઓ, બહેનો, મામી, માસી, કાકી, દાદી, પછી બેન, ટીચર, બધા જ આવી જાય, બરાબર. કોમન જેન્ડર એટલે શું, તો કે કોમન જેન્ડર એટલે શું, તો કે ફ્રેન્ડ. ફ્રેન્ડને કોમન જેન્ડર કઈ રીતે કહેવાય, તો કે ફ્રેન્ડ છે ને, આપણે જો છોકરાનો કોઈ ફ્રેન્ડ હોય ને તો એને ફ્રેન્ડ કહે છે, છોકરીની કોઈ ફ્રેન્ડ હોય ને તો એને ફ્રેન્ડ કહે છે, તો એ બંનેને કહેવાય છે શું, તો કે ફ્રેન્ડ. છોકરાને ભાઈબંધને ફ્રેન્ડ કહીએ છીએ, છોકરીની બહેનપણીને ફ્રેન્ડ કહીએ છીએ, એટલે ફ્રેન્ડ છે એ કોમન શબ્દ છે. એવી જ રીતે કઝિન કહીએ છીએ, કઝિનને કઈ રીતે કહેવાય, તો કે ભાઈ મારે બે કઝિન છે, તો એક કઝિનમાં કેવું હોય કે એક છોકરો પણ હોય, એક છોકરી પણ હોય, એને કઝિન કહેવાય. એવી જ રીતે ડોક્ટર, ડોક્ટરમાં પણ સ્ત્રી ને પુરુષ કોઈ પણ હોઈ શકે છે, એટલે એને ડોક્ટર કહેવાય છે. તો આ બધા કોમન જેન્ડર જોઈ લીધા. ન્યુટ્રલ એટલે શું, તો કે જે નિર્જીવ હોય, પ્રાણી, પંખી નહીં, એ સિવાય નહીં. ન્યુ નિર્જીવ એટલે કોને કહેવાય, બેન્ચ, પેન્સિલ, પેન, પંખા, પછી બારી, બુક, બરાબર, મોબાઈલ, આ બધી જ વસ્તુ નિર્જીવ છે એને કહેવાય છે ન્યુટ્રલ જેન્ડર.
बराबर आ ख्याल आ गयो। अपने यूनिट 5 जो है पोसेसिव केस। पोसेसिव केस એટલે શું કે કોઈ પણ વ્યક્તિ કે સોરી વ્યક્તિની પાછળ જો નો નું ની ના લગાડવું હોય તો આપણે એના માટે આપણે પોઝિટિવ કેસ એટલે કે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ। એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કઈ રીતે તો કે કોમા કરી અને એસ લાગે છે એને કહેવાય એપોસ્ટ્રોફી એસ। હવે ગુજરાતીમાં તો તમે નો નું ની ના લગાડ દેતા હોય આપણે એને ઇંગ્લિશમાં શીખી લઈએ બરાબર। તો આ શોર્ટ છે હરી નો શોર્ટ છે બરાબર। તો હરી કોઈ પણ વ્યક્તિનું જે છોકરા કે છોકરીનું નામ હોય એનું નામ લખવાનું પાછળ એપોસ્ટ્રોફી એસ લાગી જાય અને એની પાછળ જે વસ્તુ હોય એ લાગી જાય। હું એમ કહું આ કે રમેશની પેન્સિલ રમેશની પેન્સિલ આપણે ની લગાવ્યું તો એ ગુજરાતીમાં બોલે ઇંગ્લિશમાં બોલવું હોય તો રમેશ પેન્સિલ ઓકે સમજાઈ ગયું બસ એ જ રીતે છે। પણ જો પ્રાણીઓ માટે હોય એટલે કે હોય તો જો આપણે જોઈએ છે હોર્ન્સ ઓફ કાવ એમાં ઓફ લાગે છે બરાબર છે। આપણે જોઈએ લેસન 6 એબસ્ટ્રેક્ટ નાઉન ફોર્મ્સ। એબસ્ટ્રેક્ટ નાઉનમાં શું લાગે છે તો કે અમુક શબ્દની પાછળ અમુક અમુક શબ્દો લાગે છે જેમ કે આપણે જોઈએ ઓનેસ્ટી કોન્ફરન્સ નોબિલિટી ઓર્ગેનિઝમ ઓર્ગેનાઇઝેશન બરાબર ડિવિઝન આ બધા અમુક શબ્દો લાગે છે જે અહીંયા આપણે ભણી જ ગયા છીએ। પછી લેસન 7 છે પ્રોનાઉન પ્રોનાઉન્સ એટલે શું તો કે પ્રોનાઉન એટલે કે જે નામની જગ્યાએ વપરાય છે। નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે જે નામની જગ્યાએ વપરાય છે એને પ્રોનાઉન કહેવાય છે બરાબર। જેમ કે આપણે છોકરીના નામની જગ્યાએ શું વાપરીએ છીએ સી છોકરાના નામની જગ્યાએ શું વાપરીએ છીએ હી બરાબર। પછી કોઈ પ્રાણી પંખીના નામની જગ્યાએ શું વાપરીએ છીએ ઈટ આ બધા શું છે પ્રોનાઉન છે બરાબર। એમાં પણ આપણે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સનમાં સબ્જેક્ટમાં આઈ સબ્જેક્ટ એટલે કરતા વી યુ હી શી ઈટ ધે ઈટ બરાબર। પછી ઓબ્જેક્ટ એટલે શું કર્મ મી અસ યુ હી હિમ હર ધેમ અને બરાબર આ શું છે ડિટર્મિનેશન ડિટર્મિનર્સ તો માય યોર અવર યોર આ બધા એના છે। આખો છો તમે જો યાદ રાખી લો તો તમને બધું જ સહેલું લાગે બરાબર છે। પછી છે લેસન 8 એડજેક્ટિવ એટલે કે ડિગ્રીઝ આવે છે। ડિગ્રીઝના ત્રણ પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। તો એમાં પોઝિટિવ ડિગ્રીમાં શું આવે તો કે પોઝિટિવ ડિગ્રી એટલે શું કે જેમાં જે સ્પેલિંગ હોય એમ નેમ આવે। કમ્પેરેટિવમાં ડિગ્રીમાં પાછળ ER લાગે અને સુપરલેટિવ ડિગ્રીમાં EST લાગે છે। આ તમે ભણી જ ગયા છો છતાંય આપણે એક ઉદાહરણ જોઈ લે પોઝિટિવમાં લાઇટ કમ્પેરેટિવમાં લાઇટર સુપરલેટિવમાં લાઇટેસ્ટ ઓકે આ ડિગ્રીઝ તમે ભણી જ ગયા છો। પોઝિટિવ ડિગ્રીમાં બંને સરખા જ હોય કમ્પેરેટિવમાં આના કરતા આ સારું હોય અને સુપરલેટિવમાં બધા કરતા આ સારું હોય એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી ઓકે। લેસન 9 જોઈએ એડજેક્ટિવ ફોર્મ્સ। એડજેક્ટિવ ફોર્મ્સમાં શું છે તો કે ઘણા શબ્દો એવા હોય છે કે જેની પાછળ અમુક શબ્દ લાગે છે જેનાથી એ એડજેક્ટિવ બની જાય છે જેમ કે એન્જોય તો એન્જોયમેન્ટ બ્યુટી તો બ્યુટીફુલ ગ્લોરી તો ગ્લોરિયસ લીવ તો લીવ ફ્રેન્ડ તો ફ્રેન્ડલી રિસ્પેક્ટ respectable and respectful use the useful achieve the achievement આ શબ્દો આપણે પણ જોઈ ગયા છીએ ઓકે।